નમસ્કાર મિત્રો, વેલકમ ટુ એજ્યુકેશનલ યુટ્યુબ ચેનલ. આજે છે તારીખ 15 માર્ચ 2019. તો શરૂ કરીએ આજના કરંટ અફેર્સ. ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ, વર્લ્ડ કન્ઝ્યુમર રાઇટ્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો રાઇટ આન્સર છે આનો 15 માર્ચે. આ વર્લ્ડ કન્ઝ્યુમર રાઇટ્સ દિવસ, વિશ્વ ઉપભોક્તા અધિકાર દિવસ 15 માર્ચે ઉજવવામાં આવે છે. અને આ જે કસ્ટમર છે વિશ્વના, વિશ્વના ઉપભોક્તાઓ છે, એની એમના અધિકારોની સુરક્ષા માટે દર વર્ષે 15 માર્ચે આ દિવસ ઉજવવામાં આવે છે. આની હિસ્ટરી વિશે થોડી વાત કરીએ તો 15 માર્ચ 1962માં, 15 માર્ચ 1962માં અમેરિકાના રાષ્ટ્રપતિ જ્હોન એફ કેનેડીએ અમેરિકાની કોંગ્રેસમાં ઉપભોક્તાઓના અધિકારોને લઈને જોરદાર ભાષણ આપ્યું હતું અને આવી કન્ઝ્યુમર વિશે વિચારવા વાળા તે પ્રથમ વ્યક્તિ હતા. તેથી દર વર્ષે 15 માર્ચ વર્લ્ડ કન્ઝ્યુમર રાઇટ્સ દિવસ ઉજવવામાં આવે છે. અને 2019ની થીમ છે ટ્રસ્ટેડ સ્માર્ટ પ્રોડક્ટ્સ. ટ્રસ્ટેડ સ્માર્ટ પ્રોડક્ટ્સ એ 2019ની વર્લ્ડ કન્ઝ્યુમર રાઇટ્સ દિવસની થીમ છે. અને જો રાષ્ટ્રીય ઉપભોક્તા દિવસ પૂછાય, રાષ્ટ્રીય ઉપભોક્તા દિવસ, તો નેશનલ કન્ઝ્યુમર ડે એ આપણે 24 ડિસેમ્બરે ઉજવીએ છીએ. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, વેસ્ટ નીલ વાયરસ બીમારી હાલમાં ભારતના કયા રાજ્યમાં જોવા મળી છે? તો રાઈટ આન્સર છે આનો ભારતના કેરળ રાજ્યમાં હાલમાં આ વેસ્ટ નીલ વાયરસ બીમારી જોવા મળી છે. આ એક મચ્છરથી થતી બીમારી છે જે મોસ્ટલી અમેરિકાનો જે દ્વિતીય ક્ષેત્ર છે, અમેરિકાનું જે દ્વિતીય ક્ષેત્ર છે એમાં જોવા મળે છે, જે હાલમાં કેરળના એક 7 વર્ષના બાળકમાં આના લક્ષણો જોવા મળે છે. અને એવી બીમારી છે કે જેના લક્ષણોની જલ્દીથી ખબર પડતી નથી. અને આ વાયરસ જે છે એ સૌ પ્રથમ 1937માં યુગાન્ડાના વેસ્ટ નીલ જિલ્લામાં એક મહિલામાં જોવા મળ્યો હતો. તેથી આનું નામ વેસ્ટ નીલ વાયરસ પાડવામાં આવ્યું છે. અને હાલમાં એ કેરળના એક બાળકમાં જોવા મળ્યો છે. કેરળની કેપિટલ છે તિરુવનંતપુરમ. કેરળના ચીફ મિનિસ્ટર છે પિનરાઈ વિજયન. અને કેરળના ગવર્નર છે પી સતા શિવમ. અને હાલમાં જ કેરળની એક પ્રોડક્ટ છે મર્યુર ગોડ, એને જીઆઈ ટેગ પ્રાપ્ત થયું છે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં દક્ષિણ પશ્ચિમ ઘાટમાં દેડકાની એક નવી પ્રજાતિ જોવા મળી છે. આ પ્રજાતિ કઈ છે? સો રાઈટ આન્સર છે આનો એસ્ટ્રોબાટ્રાચસ કુરિચિયાના એ દેડકાની નવી પ્રજાતિ છે જે હાલમાં દક્ષિણ પશ્ચિમ ઘાટમાં જોવા મળી છે. હવે પશ્ચિમ ઘાટમાં વિવિધ ઇન્સ્ટિટ્યૂટ જેવી કે ઇન્ડિયન સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ જે બેંગ્લોરમાં આવેલી છે, ફ્લોરિડા નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ, જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા, તેમજ જ્યોર્જ વોશિંગ્ટન વિશ્વવિદ્યાલય અમેરિકા વગેરે દ્વારા સંયુક્ત રીતે રિસર્ચ કરવામાં આવેલું, જેમાં આ દેડકાની નવી પ્રજાતિ જોવા મળી છે. અને એ કયા પ્રજાતિનો દેડકો છે? તો એસ્ટ્રોબાટ્રાચસ કુર્ચિયાના. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતે કયા દેશ સાથે ન્યુક્લિયર પાવર સ્ટેશન સ્થાપવા માટે હસ્તાક્ષર કર્યા છે? સો રાઈટ આન્સર છે આનો ભારતે અમેરિકા સાથે ન્યુક્લિયર પાવર સ્ટેશન સ્થાપવા માટે હસ્તાક્ષર કર્યા છે. એના અંતર્ગત છ જેટલા ન્યુક્લિયર પાવર સ્ટેશન સ્થાપવામાં આવશે. અને આ સ્ટેશનોનો ઉપયોગ કોઈ અસ્ત્ર કે શસ્ત્ર જેવા ક્ષેત્રોમાં થશે નહીં. બંને દેશોની દ્વિપક્ષીય સુરક્ષા અને અસૈન્ય મતલબ કે સૈન્ય સિવાય પરમાણુ સહયોગને મજબૂત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમેરિકાની કેપિટલ છે વોશિંગ્ટન ડીસી. અમેરિકાના પ્રેસિડેન્ટ છે ડોનાલ્ડ ટ્રમ્પ. અને અમેરિકાની કરન્સી છે ડોલર. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કોણે એશિયાઈ ક્ષેત્ર માટે રાષ્ટ્રમંડળ યુવા પુરસ્કાર જીત્યો છે? સો રાઈટ આન્સર છે આનો પદ્મનાભન ગોપાલન દ્વારા એશિયાઈ ક્ષેત્ર માટે રાષ્ટ્રમંડળ યુવા પુરસ્કાર જીત્યો છે. આ પદ્મનાભન ગોપાલન એ તમિલનાડુના એક સોશિયલ એક્ટિવિસ્ટ અથવા તો સોશિયલ વર્કર છે, જેમણે નો ફૂડ
વેસ્ટ નામે એક અભિયાન શરૂ કર્યું હતું, જેના અંતર્ગત જે વ્યક્તિઓને ભોજનનું દાન કરવું હોય એ વ્યક્તિ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ઇઝીલી એવા હંગર સ્પોટને એક્સેસ કરી શકે છે. મતલબ કે એવા લોકો કે જે ભૂખ્યા છે એમનું ડિટેલ્સ આ પ્લેટફોર્મ ઉપર હોય છે, જેને સર્ચ કરીને જે વ્યક્તિઓએ ભોજનનું દાન કરવું છે એ લોકો ઇઝીલી આમના સુધી પહોંચી શકે છે. ક્લિયર? અને આ પ્લેટફોર્મનો ઉપયોગ જે છે એ 12,000 કરતાં વધારે સ્વયં સેવકોએ કરેલો છે. અને આ પદ્મનાભન ગોપાલન એ તમિલનાડુ રાજ્યના સોશિયલ વર્કર છે. તમિલનાડુની કેપિટલ છે ચેન્નઈ, અને તમિલનાડુની એક પ્રોડક્ટ છે એરોડ ટર્મરિક હળદર, એને પણ હાલમાં જીઆઈ ટેગ પ્રાપ્ત થયું છે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, વર્લ્ડ સ્લીપ ડે ક્યારે ઉજવવામાં આવે છે? સો આજના જ દિવસે, મતલબ કે 15 માર્ચે આ વર્લ્ડ સ્લીપ દિવસ ઉજવવામાં આવે છે. આ પહેલા આપણે આજના જ દિવસે એક દિવસ જોયો, વર્લ્ડ કન્ઝ્યુમર રાઇટ્સ ડે એ પણ 15 માર્ચે, અને વર્લ્ડ સ્લીપ ડે એ પણ 15 માર્ચે જ ઉજવવામાં આવે છે. અને શા માટે આજનો દિવસ ઉજવવામાં આવે છે? તો હેલ્ધી સ્લીપ, હેલ્ધી ઊંઘ પ્રત્યે અવેરનેસ લાવવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. અને આ વખતની થીમ શું છે? તો આન્સર છે હેલ્ધી સ્લીપ, હેલ્ધી એજિંગ. હેલ્ધી સ્લીપ, હેલ્ધી એજિંગ એ 2019ના વર્લ્ડ સ્લીપ ડેની થીમ છે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, આરબીઆઈ દ્વારા હાલમાં કઈ બેંકને પ્રાઇવેટ બેંક લિસ્ટમાં સામેલ કરવામાં આવી છે? સો રાઈટ આન્સર છે આનો આઈડીબીઆઈ બેંકને આરબીઆઈએ પ્રાઇવેટ બેંક લિસ્ટમાં સામેલ કરી દીધી છે. એલઆઈસી દ્વારા આ આઈડીબીઆઈ બેંકનો 51% હિસ્સો ખરીદી લેવામાં આવ્યો છે, જેથી હવે આરબીઆઈને આ બેંકને પ્રાઇવેટ બેંક લિસ્ટમાં સામેલ કરી દીધી છે. સો આ બેંક સાથે સરકારી બેંકની સંખ્યા હતી પહેલા 21, પરંતુ હવે આઈડીબીઆઈને એ પ્રાઇવેટ લિસ્ટમાં નાખી દેવામાં આવી છે, જેથી હવે સરકારી બેંકોની સંખ્યા થઈ ગઈ છે 20. ક્લિયર? અને આ આઈડીબીઆઈનું ફૂલ ફોર્મ છે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, તેમજ એની સ્થાપના 1964માં થઈ હતી. આરબીઆઈએ એને પ્રાઇવેટ લિસ્ટમાં નાખી દીધી છે. તો આરબીઆઈની વાત કરીએ, આરબીઆઈનું પૂરું નામ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. એની સ્થાપના થઈ હતી 1935માં, અને પ્રેઝન્ટ ટાઈમમાં એના ગવર્નર છે શક્તિકાંત દાસ. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, ઓલ ઇંગ્લેન્ડ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2019નો પુરુષ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? સો રાઈટ આન્સર છે આનો કેન્ટો મોમોટા દ્વારા ઓલ ઇંગ્લેન્ડ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપનો પુરુષ સિંગલ્સનો ખિતાબ જીતવામાં આવ્યો છે. અને આ કેન્ટો મોમોટા એ જાપાનનો ખેલાડી છે. અને મહિલા સિંગલ્સનો ખિતાબ પૂછાય તો આન્સર છે ચેન યુફે, જે ચીનની ખેલાડી છે. ક્લિયર? જાપાનની કેપિટલ છે ટોકિયો. સો થેન્ક યુ ફ્રેન્ડ્સ, આજ માટે આટલું જ. કાલે ફરી મળીશું બીજા નવા ક્વેશ્ચનો સાથે. જય હિન્દ, જય ભારત.